સુરત શહેરમાં 70,000થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે પર્યાવરણ બાબતે સુરતીઓમાં જાગૃતતા પણ દેખાઈ રહી છે. સુરત નાનપુરા ખારવા વાડના રહીશોએ પોતાના જ ગણેશ મંડપમાં તાપી નદીનું પવિત્ર જળ લાવીને ગણેશ વિસર્જનનું આયોજન કર્યું હતું. સમગ્ર સુરત શહેરમાં 70,000થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે, પણ ખાસ કરીને પર્યાવરણને લઈને તાપી નદીમાં જ્યારે મૂર્તિઓનું વિસર્જન નહીં થવાનું છે ત્યારે લોકોમાં એક તરફ પર્યાવરણ બાબતે પણ જાગૃતતા દેખાઈ રહી છે. હાલ આપણે સુરતના નાનપુરા ખારવાવાડ વિસ્તારમાં ઊભા છે, ત્યાં જોઈ શકો છો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અહીંના જે ગણેશ ભક્તો દ્વારા લાવવામાં આવી છે. જુદી જુદી નાની નાની મૂર્તિઓ પણ છે અને આ મૂર્તિઓનું વિસર્જન ખાસ કરીને નાનપુરા ખારવાવાડ મોલાના જે ગણેશ મંડપ છે તેમાં જ થવાનું છે. આપણે એ કૃત્રિમ જે તળાવ એમણે બનાવ્યું છે જ્યાં વિસર્જન સ્થળ છે તે જોઈએ. આપ જોઈ શકો છો ગણેશ મંડપની અંદર જ અહીં તાપી નદીમાંથી પાણી ભરવામાં આવ્યું છે અને એ પાણી દ્વારા લોકો વિસર્જન કરવા છે. આપણે અહીંના જે આયોજક છે તેમની સાથે વાત કરીશું. જી આપનું નામ? નમસ્કાર, મારું નામ ભાવિન સુકાની છે. અમે છેલ્લા 35 વર્ષથી ગણપતિનું વિસર્જન કરીએ છીએ, બેસાડીએ પણ છે અને 50 વર્ષથી ઉપરથી સેલર સ્પોર્ટ્સ ક્લબ જે અમારી સંસ્થા છે તેના દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ હાલ પૂરતું બે વર્ષથી સરકાર શ્રી દ્વારા તાપી નદીમાં વિસર્જન કરવા માટેની પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં અમારા મંડળ તરફથી આગેવાની લઈને એવી રીતનું નક્કી કરવામાં આવ્યું છે કે હવે પછીથી જે કંઈ બી મૂર્તિ લાવવી તે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવી અને એ મૂર્તિનું વિસર્જન આપણા જ મંડપ પર કરવું અને એ મંડપ પર આપણા જ મંડપ પર કૃત્રિમ તળાવ બનાવીને જે અમારા મંડળના સભ્યો દ્વારા જ બનાવવામાં આવેલું છે. ખાસ કરીને નાનપુરા ખારવાવાડ વિસ્તારના આ રહીશોએ પર્યાવરણ પ્રકૃતિની સાથે પોતાની ગણેશ ભક્તિને પણ તેવા જ અર્થમાં જે છે તે સાચવી રાખી છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત.